ભરૂચના વાગરા ખાતે થયેલી એટીએમ ચોરીનો પર્દાફાશ. 500 સીસીટીવીના નિરીક્ષણ બાદ ચોર ટોળકી ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો. ભરૂચ જિલ્લાના દહેજના જોલવા અને વાગરામાં એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી 3.5 લાખ રોકડની ચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગના 5 સાગરીતોને ભરૂચ જિલ્લા પોલીસે રૂપિયા 20.41 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ રાત્રે અજાણ્યા ઇસમો સફેદ કલરની સ્કોર્પિયો ફોર વ્હીલ કાર લઈ દહેજ પોલીસ મથકની હદમાં આવેલ જોલવા ગામ પાસે આવેલ એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી રહ્યા હતા. તે દરમિયાન સાયરણ વાગતા એટીએમ ચોરી કરવા આવેલ ગેંગ ભાગી ગઈ હતી. એક જ રાતમાં તસ્કરોએ વાગરા ટાઉનમાં જેબી કોમ્પ્લેક્સમાં આવેલ HDFC બેંકના એટીએમ સેન્ટરમાં પ્રવેશ કરી એટીએમ મશીનનું ગ્રાઉટિંગ તોડી એટીએમ મશીનને સ્કોર્પિયો ગાડીમાં મૂકી પિસાદ ગામની સીમમાં લઈ જઈ ત્યાં એટીએમને તોડી 3.52 લાખ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ભરૂચ પોલીસે 2 અલગ અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી હતી. ભરૂચ પોલીસ તપાસ ચલાવી રહી હતી. એ દરમિયાન ભરૂચની ઘટના બાદ મહારાષ્ટ્રના નંદુરબાર આવી જ મોડસ ઓપરેન્ટથી SBIના એટીએમમાં સેન્ટરમાં ચોરી થઈ હતી, જેથી પોલીસની એક ટીમ તાત્કાલિક નંદુરબાર ખાતે પહોંચી તપાસ કરી ગુનાની કડી મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. તો બીજી તરફ ભરૂચના એટીએમ ચોરીના રૂટ ઉપરના 500થી વધુ સીસીટીવી ફૂટેજનું પોલીસે એનાલિસિસ અને ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે વાગરા એટીએમ લચોરી અને દહેજ એટીએમ ચોરીની કોશિશના ગુનામાં સંડાવાયેલ એક આરોપી હાલ ભરૂચમાં આવેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેનું નામ ઇરફાન હોવાનું જણાવી અંકલેશ્વર IIFL ગોલ્ડન ની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મુશાએ ભરૂચ શહેરના ફાતિમા પાર્કમાં મકાન ભાડે રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે એટીએમ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી અને મુખ્ય સૂત્રધાર સલીમ ઉર્ફે મુસો તેમજ તેના સાગરીતો હાલ ઇન્દોરમાં સોંપાયેલા છે તેમ જણાવતા જ ભરૂચ જિલ્લા પોલીસે ઇન્દોર ખાતેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપી સલીમ ઉર્ફે મુસો અને અન્ય 2 વોન્ટેડ આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ મથકના સોપારી કિલિંગના ગુનામાં સંડોવાયેલ હોવાની પણ કબૂલાત કરી હતી. પોલીસે એટીએમ ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ સ્કોર્પિયો ગાડી મેવાત પરત જવા માટે ઉપયોગમાં લીધેલ કાર, રોકડા, રૂપિયા, મોબાઈલ ફોન સહિતના સામાન મળી કુલ 20.41 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગુનામાં સંડોવાયેલા અન્ય 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે. યાકુબ પટેલ, JDSTV, ભરૂચ. ગઈ તારીખ 20-21 ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી. ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર HDFC બેંકનો એક એટીએમ આખું એટીએમ જેને ડિસમેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈસાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એ એટીએમને તોડી અને એમાંથી લગભગ 3.5 લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થયેલ હતી. એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ IGP શ્રી સંદીપસિંહ સાહેબ
અને ભરૂચ જિલ્લા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે એલસીબી એસઓજી લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા. અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે એલસીબીના પીઆઈ શ્રી એમપી વાળા અને એમના પીએસઆઈ તુવર, એસઓજીના પીએસઆઈ ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે, મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબિર ઉર્ફે મુન્નો, જે મૂળ ઓલપાડનો રહેવાસી છે અને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે, અગાઉ IIFL જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં 2020માં જે બનાવ બન્યો એમાં સંડોવાયેલો જે સાબિર છે એ સંડોવાયેલો છે એ હકીકત ધ્યાનમાં આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સાબિર અને એની સાથે બીજા 4 આરોપીઓ જેમાં નામ છે નદીમ, ઇરફાન, શ્યામલાલ અને આમિર. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.